તો જય માતા જી મિત્રો, પાગલ ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પાવાગઢથી ખૂબ જ નજીકના અંતરે આવેલું ટપલા વાવ કે જ્યાં કષ્ટભંજન હનુમાનજી મંદિર છે એની સામેની સાઈડ જંગલમાં એમ કહેવાય કે એક ગુફામાં પાતાળેશ્વર મહાદેવ બિરાજમાન છે. તો મહાદેવના દર્શન કરવાના છે આપણે અને ત્યાંની મુલાકાત લેવાની છે. તો બન્યા રહો વિડીયોમાં અંત સુધી. તો મિત્રો, અહીંયાથી તમે અંદર જઈ શકશો કે જ્યાં પાતાળેશ્વર મહાદેવ બિરાજમાન છે ગુફા તરફ જંગલમાં. તો આપ રસ્તો જોઈ શકો છો મિત્રો. મિત્રો, આપણે પહોંચી ચૂક્યા છે અને તમે જોઈ શકો છો કે આ જે ગુફા છે અંદરની બાજુ છે, તો આ પાતાળેશ્વર મહાદેવ છે. આપણે અંદર જવાનું છે, તો ચલો બન્યા રહો વિડીયોમાં, આપણે જઈએ અંદર અને મહાદેવના કરીએ દર્શન. મિત્રો, આ ગુફાની વાત કરીએ તો આખી પથ્થરની બનેલી હોય એવું લાગે છે કે પથ્થરથી બનાવેલું છે. અને તમે અંદર જઈને જુઓ તો એવું લાગશે કે આખા પથ્થરને કોતરીને અંદર બનાવવામાં આવ્યું હોય એવું લાગે છે. તો ચલો અંદર જઈએ, બન્યા રહો વિડીયોમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે ગુફા છે એ બહુ, મતલબ એટલી બધી ઊંડી નથી, પણ નજીક જ છે. આ છે પાતાળેશ્વર મહાદેવ કે જે ગુફાની અંદર બિરાજમાન છે. તો મહાદેવ સાક્ષાત બિરાજમાન છે, પાતાળેશ્વર મહાદેવ. તો મિત્રો, આ પાતાળેશ્વર મહાદેવની વાત કરીએ તો એમ કહેવાય કે દર સોમવારે અને મંગળવારે અહીંયા ઘણા બધા લોકો દર્શન માટે આવે છે. શ્રાવણ મહિનામાં ખાસ રોજ એમ કહેવાય કે ઘણા બધા લોકો દર્શન માટે આવે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ છે પાતાળેશ્વર મહાદેવ ગુફાની અંદરનો નજારો કે જ્યાં મહાદેવ સાક્ષાત બિરાજમાન છે. તો તમે પણ આવો અને મહાદેવના દર્શન કરો. તો આ છે પાવાગઢથી ખૂબ જ નજીકના અંતરે આવેલું ટપલા વાવ કે જ્યાં કષ્ટભંજન હનુમાનજી મંદિરની સામેથી જ તમે આવી શકશો. જંગલમાં આવેલું છે આ પાતાળેશ્વર મહાદેવ, તો તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો, દર્શન કર્યા બાદ હવે આપણે બહાર નીકળીએ છીએ. અને બહારના વાતાવરણની વાત કરું તો તમે જોઈ શકો છો આજુબાજુ જંગલથી ઘેરાયેલું છે આ સ્થાન. ખૂબ જ સુંદર અને ખૂબ જ રમણીય લાગી રહ્યું છે. એકાંતમાં છે આ, તો અહીંયા ખૂબ જ મજા આવે છે. જરૂરથી એકવાર દર્શન માટે આવજો. તો આ છે પાતાળેશ્વર મહાદેવ. તો આપણે કર્યા મહાદેવના દર્શન, તો ખૂબ જ સુંદર જગ્યા છે, એકવાર જરૂરથી દર્શન કરવા આવજો. તો
જય માતાજી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરી આવનારા તમામ વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચતી રહે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.